સરકારની યોજનાને વિશેષ પ્રાધાન્ય લક્ષ્મણસિંહ સોઢા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખને વરણી કરાઈ હતી. કલેક્ટર ડીડીઓએ બિનહરીફ વરણી જાહેર કરી હતી. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન કીર્તનભાઈ પોકારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ નિયતિબેન કીર્તનભાઈ પોકારે કચ્છ અમદક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 22 મેથી તેઓ વિધિવત ચાર્જ સંભાળશે અને ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ છે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. સાથોસાથ પ્રજાના પ્રશ્નો જાણવા માટે અને તેનો સરળતાથી ઉકેલ આવે તે માટે તમામ તાલુકાનો પ્રવાસ કરવામાં આવશે અને પ્રવાસમાં પ્રજામાંથી જે પ્રશ્નો ઉઠવા પામ્યા છે તેનો સરળતાથી ઉકેલ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમામને સાંકળીને પ્રજાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. જિલ્લા પંચાયત ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ તરીકે રાપર વિસ્તારના લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન કીર્તનભાઈ પોકારની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી ભલમજી હુંબલ, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય હટુભા જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કંકુબેન ચાવડા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક હાથી, મનુભા જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, કાંજીભાઈ કાપડી, બળવંતસિંહ વાઘેલા તથા રાપર ક્ષત્રિય સમાજના પદાધિકારીઓ, રાપર વેપારી મંડળના પદાધિકારીઓ અને વિવિધ મંડળના પદાધિકારીઓ આ તકે ખાસ ઉપસ્થિત રહી નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ પિંડોરિયા, વિપક્ષી નેતા વીકે હુંબલ, પ્રદીપસિંહ સોઢા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ નરેશ મહેશ્વરી, કૌશલ્યાબેન માધાપરિયા, નવીનભાઈ ચરુ, બળનભાઈ ઠક્કર, છાયાબેન વિશ્રામભાઈ ગઢવી, ગોપાલભાઈ ધુવા, રસીલાબેન બારી, ભીમજીભાઈ ચોદાણી, હીરાભાઈ ચાટિયા, કિશોરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. આગામીમાં આખી ટીમનું સંકલન કરી અને આરોગ્ય ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે અને એક છેવાડાના ગામડા સુધી જે કેન્દ્ર સરકારની યોજના અને રાજ્ય સરકારની યોજનાઓ છે એનો પૂરેપૂરો પ્રચાર કરી અને એમાં આખી ટીમને સાથે રાખીને અમે કટિબંધ રહેશું. આમ તો હું 8 વર્ષ ઉપપ્રમુખમાં હતો, અમે કૌશલ્યાબેનની ટીમમાં કામ કર્યું છે એટલે ખૂબ પ્રયાસો કર્યા છે કમીઓ પૂરી કરવામાં. તે છતાંય કોઈ શિક્ષકોની ઘટમાં કે આરોગ્યમાં એમાં થોડી જે અધૂરા છે રાજ્ય સરકારમાં અમે જઈ રજૂઆત કરી અને ઘટ પૂરી કરવાના પ્રયાસો કર્યા.